સ્વામિનારાયણ હરે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 46મું આકાશની ઉત્પત્તિ અને લયનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876ના મહાસુદી એકાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી ને માથે ધોરી પાક બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો. તેણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યું છે, સમાધિને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આકાશનું રૂપ અમે રૂઢે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો છે. આકાશ તે અવકાશને કહીએ અને જે જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે અને એવું કોઈ પદાર્થ નથી જે જેને વિશે આકાશ ન હોય. કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિશે પણ આકાશ છે અને તે એક રજના કોટાનકોટી કટકા કરીએ તો પણ તેને વિશે આકાશ છે. માટે આકાશની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિ ચારભૂત દેખાતા નથી, એકલો આકાશ જ દેખાય છે. તે આકાશ સર્વનો આધાર છે અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિશે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ અને પુરુષ તે પણ આકાશને વિશે છે. એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય પિંડ બ્રહ્માંડ તે સર્વને માહી પણ રહ્યો છે ને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. એવો જે આકાશ તે તો સુષુપ્તિને વિશે અથવા સમાધિને વિશે લીન થતો નથી અને કોઈ કહેશે જે આકાશાદિક પંચભૂત તો તમોગુણથી ઉપજ્યા છે તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય? તો એનો ઉત્તર એ છે, જે પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફર પુષ્પાદિક બહાર નીસરે છે અને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નીસરે છે તેમ પ્રકૃતિમાંથી મહત્તત્વ નીસરે છે, તે કેમ નીસરે? માટે પ્રકૃતિને વિશે આકાશ રહ્યો છે અને મહત્તત્વમાંથી અહંકાર નીસરે છે માટે મહત્તત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારમાંથી ત્રણ ગુણ નીસરે છે માટે અહંકારને વિશે આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી આકાશાદિક પંચભૂત નિસરે છે માટે તમોગુણને વિશે પણ આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી જે આકાશ નિસરે છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને વિકારવાન છે અને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે ને અનાદિ છે
અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ, અને એ આકાશને વિશે પુરુષ ને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ પુરુષ જે પતિ અને પ્રકૃતિરૂપ જે સ્ત્રી તે થકી મહત્તત્વાદિક સંતાન ઉત્પન્ન થાય છે. એવી રીતે જે પ્રકૃતિ તે 24 તત્વરૂપે ને પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે. અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે તે પુરુષની વિકાસ અવસ્થા છે. અને જ્યારે કાર્ય કરીને પ્રકૃતિનું કાર્ય સર્વનાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વનાશ પામ્યા ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો એ પુરુષની સંકોચ અવસ્થા છે. જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાના અંગ સર્વે બહાર કાઢે છે અને જ્યારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે છે, તે રૂંઢમૂઢ થઈ રહે છે. તેમ પુરુષ પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે અને એ પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું જ છે. પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી. કેમ? જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોરે લોકાલોક પર્વત છે, તે ગઢની પેટે રહ્યો છે અને તે લોકાલોકની બહાર તે અલોક છે અને તે અલોકથી પર સપ્ત આવરણ છે અને તેથી પર એકલું અંધારું છે અને તે અંધારાથી પર પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ, તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય અને તેની પર સપ્ત આવરણ છે અને તે આવરણને પાર અંધકાર છે અને અંધકારને પાર પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ અને તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય અને તેથી હેઠા સપ્ત આવરણ છે અને તેથી હેઠો અંધકાર છે, તેથી હેઠો પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડની માહી પણ છે. અને એવો જે એ સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર વિદ્યા કહીએ. અને અક્ષી વિદ્યા આદિક ઘણી પ્રકારની બ્રહ્મવિદ્યા કઈ છે તે માહેલી એ પણ એક બ્રહ્મવિદ્યા છે. અને એ ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે અને તે ચિદાકાશ અનાદિ છે અને તેની ઉત્પત્તિ વિનાશ નથી. અને જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કયો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને અંધકાર રૂપ છે, તેની લીનતા થાય છે. પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી. એવી રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો. હવે તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો. પછી તે વેદાંતી બ્રાહ્મણ તથા સર્વ હરિજન બોલ્યા છે. હવે કોઈને લેશ માત્ર સંશય નથી. ઇતિ વચનામૃતમ
એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 46મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મુમુક્ષુ છે તે નેત્રને ઠેકાણે છે, ને સમાગમ છે તે સૂર્યને ઠેકાણે છે. સૂર્ય હોય તો નેત્રે દેખાય, ને ગમે એવો સંસ્કાર હોય તો પણ સમાગમ વિના ટળી જાય, ને સમાગમ હોય ને સંસ્કાર ન હોય તો પણ થાય, માટે ક્રિયમાન બળવાન છે. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સંસારમાં ચોંટ્યા વિના તો રહેવાય જ નહીં, પણ જો સારા સાધુનો નિરંતર સમાગમ રાખે તો ઉખડાય, નીકળ ચોંટી જવાય. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે વિષયનો સંબંધ થયા મોર તો બકરાની પેઠે બીવું, ને સંબંધ થઈ જાય તો ત્યાં સિંહ થાવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જીવનો સ્વભાવ બદ્ધ છે તે ત્યાગીમાં બંધાય, ને ગ્રહસ્થમાં પણ બંધાય, ને પદાર્થમાં બંધાય, ને દેશમાં ને ગામમાં બંધાય, ને આસનમાં બંધાય, ને જ્યાં એક ઠેકાણે રહે ત્યાં બંધાય, ને નાત જાતમાં બંધાય, એવા અનંત ઠેકાણા બંધાવાના છે તે સારું, તો ટોપીવાળો કોઈને એક ઠેકાણે રહેવા દેતો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વિષયને માર્ગે આંધળા થાવું, બેરા થાવું, લૂલા થાવું એમ થાવું, પણ આસક્ત ન થાવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ બ્રહ્માંડના સર્વજીવને ખવડાવવું, તે કરતા એક ભગવદીને જમાડવો એ અધિક છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા, તે શું જે ટાઢી અગ્નિ એવા વિષય ભૂંડા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે હરિભક્ત કોઈ રીતે સુખ્યા થતા નથી, તે જો રૂપિયા આપીએ તો દર્શન કરવા નવરા થતા નથી, ને ગરીબ રાખીએ તો કહેશે જે ભાતું ન મળે, શું દર્શને જઈએ, માટે બે વાતે જીવ ભગવાનને ભજતા નથી. તે સારું ચાર ઉપાય કરીએ છીએ, તે સામ જે વાતો કરીએ છીએ, ને દામ જે ભગવાન આપીએ છીએ, ને ભેદ જે સર્વે ખોટું કહીએ છીએ, ને દંડ જે જમપુરીના દુઃખ દેખાડીએ છીએ એમ કરીએ છીએ. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે સત્સંગમાં કેટલાક મુક્ત છે, તેમાં કેટલાક ભેદ છે, તેમાં કેટલાક મુક્ત તો મંદિર મેળ્યું ને ધર્મશાળા કરાવે એવા છે, ને કેટલાક ખેતર વાડી બાગ બગીચા કરે એવા છે, ને કેટલાક તો દ્રવ્યનું ઉપાર્જન કરે એવા હોય, ને કેટલાક ગામ ગ્રાસ કરે એવા હોય. એ સર્વ પ્રકારના મુક્ત તો ઘણાય, પણ આવા મુક્ત થોડા જે ઉપાસના આજ્ઞા ને જ્ઞાન એ ત્રણ વાત પ્રવર્તાવે, પણ માલ તો એ ત્રણ વાતમાં જ છે, ને ધર્મ ને વૈરાગ્ય તો તેના પેટામાં આવી જાય, ને બીજું પણ ઉપાર્જન એ ત્રણ વાતનું મુખ્યપણું રાખે તો સહેજે થાય, પણ તે પ્રવર્તાવે એવા મુક્ત થોડા, પણ માલ તો એમાં જ છે, ને આ વાત વારે વારે વિચારી વિચારીને નિર્ધાર કર્યો છે તે કયો. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે મોટા સાધુ સાથે જીવ બાંધ્યો હોય, ને તેને કોઈક દેશકાળ લાગે, ને સત્સંગમાંથી જવું પડે એવું હોય, તો પણ તેનું પ્રાયશ્ચિત કરવાનું એ સંત પોતાને માથે લે, અથવા એને પ્રાયશ્ચિત કરવાનું બળ આપે, અથવા છેલ્લી વારે એને રોગ પ્રેરીને પણ સત્સંગમાં રાખે, પણ એને જવા દે નહીં.